नॉर्थ गुजरात एज्युकेशन मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला में ऑनलाइन टीचिंग में आप सर्वे नु हार्दिक स्वागत है। गुड मॉर्निंग बाळको। जो आज टीचर तमारा माटे एक सरस वार्ता लईने आव्या छे। वार्तानु नाम छे जादुई कूवो। तमे बधाने वार्ता सांभळवी गमे छे ने, तो ध्यानथी वार्ता सांभळजो। तो एक जंगल हो छे अने जंगलनी अंदर एक कूवो होय छे। कूवो इच्छा पूर्ति कूवो होय छे, ए दरेकनी इच्छा पूरी करे छे। कूवा पासे आवी अने जे व्यक्ति जे कई मां इच्छा करे अने एनी अंदर एक सिक्को नाखे एटले कूवो ए बधानी ज इच्छा पूरी करे। भाई कहे छे कि हे इच्छा पूर्ति कूवा, मारे पैसावाळू बनवू छे અને સાથે મારે એક બંગલો પણ જોઈએ છે। તો થોડાક જ સમયની અંદર એ ભાઈની પાસે પૈસા પણ હતા અને એક બંગલો પણ હતો। બધા જ એની ઈચ્છા માગી અને પાણીની અંદર કૂવાની અંદર એક સિક્કો નાખતા તો એ દરેકની ઈચ્છા પૂરી થતી હતી। જો બધા જ કંઈકના કંઈક માંગણી કરવા, ઈચ્છા પૂરી કરવા આવતા અને આ કૂવો છે એ હસતા હસતા બધાને રાજી કરીને જ મોકલ બધાની ઈચ્છા પૂરી જ કરતો। હવે એ કૂવો ઘરડો થઈ ગયો હતો, એની ઈચ્છાઓ બધી ખતમ થઈ ગઈ હતી। ધીમે ધીમે એની બધી ઈચ્છા જતી રહી હતી, જેથી એ કોઈની હવે ઈચ્છા પૂરી કરી શકતો ન હતો। તેથી તે એકદમ નારાજ રહેતો હતો। જે કોઈ આવે અને એના પાસે માગે કઈ ઈચ્છા અને ખાલી હાથે પાછું જાય એ એને ગમતું નહોતું, પણ એ શું કરે। બેન કહે છે કે હે ઈચ્છા પૂર્તિ કૂવા, તું બધાની ઈચ્છા પૂરી કરે છે, મને પણ એક હાર અપાવી દે ને। અને પછી કહે છે કે અરે રે, મારો તો હજુ સુધી હાર ના આવ્યો। પણ કૂવો શું કરે, કૂવો પણ આ બધું સાંભળી અને એકદમ નારાજ રહેતો હતો। એને પણ દુઃખ થતું હતું કે અરે રે, મારી બધી જ શક્તિ જતી રહી, હવે હું કોઈની ઈચ્છા પૂરી નથી કરી શકતો, બધા મારા પાસે કંઈક માગણી કરી અને પાછા ખાલી હાથે જાય છે, એ મને બિલકુલ ગમતું નથી। હવે તો કૂવો એકદમ નારાજ રહેવા માંડ્યો અને ભગવાનને કહેવા લાગ્યો કે એ ભગવાન, તું મને કંઈક તો કર, મારી શક્તિઓ પાછી આપી દે જેથી હું દરેકની ઈચ્છા પૂરી કરી શકું। ત્યાં એક નાની બાળકી આવે છે, બાળકીનું નામ હોય છે ટીના। ટીના આવી અને કહે છે એની કાલી કાલી ભાષામાં કે કૂવા, હે ઈચ્છા પૂરતી કૂવા, મને ખબર છે કે તું બધાની ઈચ્છા પૂરી કરે છે, તો તું મારી પણ એક ઈચ્છા છે પૂરી કર ને। મારા મમ્મી અને પપ્પા બંને કામ ઉપર જતા રહે છે અને મારું કોઈ દોસ્ત પણ નથી, એટલે હું એકલી જ હોઉં છું, તો મારી પાસે રમે એવું મને એક નાનું પપ્પી આપી દે જેથી હું એની પાસે આખો દિવસ એની જોડે રમ્યા કરું। એમ કરી અને આ ટીના હોય છે એ પાણીની અંદર, કૂવાની અંદર એક સિક્કો નાખે છે અને રાજી થઈ, ખુશ થઈ અને પાછી જાય છે કે આ કૂવો એની ઈચ્છા પૂરી કરશે જેવી રાજી થઈ અને પાછી જતી હોય છે। ત્યાં કૂવાને બહુ દુઃખ થાય છે કે અરે રે ભગવાન, મને થોડી વાર માટે મારી શક્તિ પાછી આપી દે, આ નાનકડી ટીનાને હું આ રીતે જોઈ શકતો નથી, આ નાનકડી પેલી ટીનાની મારે ઈચ્છા પૂરી કરવી છે। એમ કરી અને આ કૂવો છે બહુ જ નારાજ થઈ જાય છે ને બહુ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે કે હવે હું શું કરું, હું આ મારે મારી ઘણી ઈચ્છા છે આ નાનકડી ટીનાની ઈચ્છાને પૂરી કરવાની, પણ હવે હું શું કરું કે ભગવાન, તું મને મારી શક્તિ પાછી આપી દે। એમ કરી અને બહુ જ રડે છે। એનો રડવાનો અવાજ સાંભળી અને ત્યાં જંગલમાં રહેતી એક પરી આવે છે અને પરી કહે છે કે હે ઈચ્છા પૂર્તિ કૂવા,
તું તો દરેકની ઈચ્છાને પૂરી કરે છે એટલે તારે તો ખુશ થવાનું હોય, તું આટલું બધું રડે છે કેમ? એ કહે છે કે સાચી વાત છે પરી, પણ હું શું કરું, મારો હું ઘરડો થઈ ગયો છું, મારી શક્તિઓ બધી જતી રહી છે, હવે મારી પાસે કોઈ શક્તિ નથી, અને પેલી નાનકડી ટીનાની મારી ઈચ્છા પૂરી કરવી છે. ત્યારે પરી કહે છે કે તું ચિંતા ના કર દોસ્ત, હું તને મદદ કરીશ. એટલે કૂવો કહે છે કે હા, તું મને મદદ કરીશ પરી? એટલે કે હા, હું તને મદદ કરીશ, હું ઈચ્છા પૂર્તિ પર્વત ઉપર જઈશ અને ત્યાં ઈચ્છા પૂર્તિ કાચબાને તારી સમસ્યા કહીશ. એટલે કૂવો રાજી થાય છે કે એમ, હા કે તું મને મદદ કરીશ ને, તો મારું આટલું કામ તું જરૂર કર. પરી ઉડે છે અને જાય છે ઈચ્છા પૂર્તિ પર્વત ઉપર. ઈચ્છા પૂર્તિ પર્વત ઉપર જ્યારે પરી પહોંચે છે ત્યારે ત્યાં પેલો ઈચ્છા પૂર્તિ કાચબો હોય છે. એ પરીને કહે છે કે અરે આવ પરી, તું અને ઈચ્છા પૂર્તિ પર્વત ઉપર? એટલે પરી કહે છે કે હું તમને જ મળવા આવી છું. કે મને? એટલે કે હા, મારો દોસ્ત છે ઈચ્છા પૂર્તિ કૂવો, એની બધી શક્તિ જતી રહી છે અને એને મદદ કરવી છે એક નાની બાળકીની. તો ઈચ્છા પૂર્તિ કાચબો કહે છે કે તું તારી પાછળ જોવે છે ને તળાવ? એટલે પરી કહે છે કે ઈચ્છા પૂર્તિ છે? એટલે કાચબો કહે છે એ ઈચ્છા પૂર્તિ તો છે જ તળાવ, પણ એ તારા મિત્રનું સમસ્યાનું સમાધાન પણ એ જ છે. એટલે કે એ કેવી રીતે? ત્યારે કાચબો સમજાવે છે કે તું એમાંથી થોડું પાણી લઈ જા અને એ કૂવામાં નાખી દેજે, એટલે એની શક્તિ પાછી આવી જશે. એટલે પરી કે છે બસ આટલું જ કરવાનું છે. એટલે કે આ તો હું મારા દોસ્ત માટે આટલું જરૂર કરીશ. એમ કરી અને પરી એ તળાવમાંથી થોડું પાણી ભરે છે અને પછી એ પાણી લઈ અને એ ઈચ્છાપૂર્તિ કૂવા પાસે આવી જાય છે. ઈચ્છાપૂર્તિ કૂવાને કહે છે કે જો હું તારું સમસ્યાનું સમાધાન લઈને આવી છું. કે શું? તો જો કે હું આ પાણી લાવી છું. તો કે પાણી એટલે કે એ પાણી ઈચ્છાપૂર્તિ તળાવનું છે અને એ પાણી મારે તારા પાણીમાં થોડા ટીપા નાખવાનું છે, એટલે તારી શક્તિ પાછી આવી જશે. એટલે કૂવો કહેશે કે રાજી થઈ જાય છે કે હા. ત્યારે પરી એ પાણીમાં થોડું પાણી નાખી દે છે લાવેલું, એટલે ચમત્કાર થાય છે અને કૂવાની બધી શક્તિઓ પાછી આવી જાય છે. એટલે કૂવો છે એ પરીનો આભાર માને છે કે થેન્ક યુ પરી, તે મને મારી શક્તિઓ પાછી અપાવી, મને મારી શક્તિઓ પાછી આવી ગઈ, થેન્ક યુ પરી. પરી કહે છે કે તું પહેલાં જ પેલી નાની બાળકીનું કામ ઈચ્છા પૂરી કર. ત્યારે પેલી બાળકી નાનું પપ્પી લઈને કૂવા પાસે આવે છે, ઈચ્છા પૂર્તિ કૂવા પાસે, અને કહે છે કે થેન્ક યુ કૂવા, ઈચ્છા પૂર્તિ કૂવા થેન્ક યુ, તે મને મારું પપ્પી અપાવ્યું, હવે હું બહુ જ ખુશ છું. એમ કરી અને જતી રહે છે. કૂવો પણ ખુશ થઈ જાય છે છોકરીને ખુશ જોઈને, નાની ટીનાને, અને કૂવો એ રીતે પણ રાજી રહે છે કે હા, હવે હું બધાની ઈચ્છાઓ પૂરી કરી શકીશ અને મારા પાસે જે ઈચ્છા લઈને આવશે એ હવે ખાલી હાથે પાછું જશે નહીં, અને પાછું પહેલાંના જેમ લોકો એને ઉપાશે ઈચ્છા પૂર્તિ કૂવા પાસે પોતાની ઈચ્છાઓ કહી અને પાણીમાં સિક્કો નાખી અને એમની ઈચ્છા પૂરી કરતા થાય છે. ચલો આવજો બાળકો, તમને આ વાર્તા ગમી ને? સરસ, આવજો. બાય બાય.